और हमारे जितने भी स्पॉन्सर्स है इस टूर्नामेंट के जिन्हें बहुत बड़ा योगदान दिया जिसने इस टूर्नामेंट को सफर बनाया है आखिरी मुकाम तक तो तीसरे साल को सक्सेसफुल लेकर गए हैं उन सभी स्पॉन्सर निवेदन करता हूं कि यहां पर ग्राउंड पे आइए और हमारे जो मेन स्पॉन्सर्स टूर्नामेंट मेन स्पॉन्सर्स टाइटल स्पॉन्सर्सिम इंडिया प्राइवेट लिमिटेड के ऑनर्स एक है आउनस, मैं मांगू क्या क्योंकि मैं निवेदन करता हूँ कि यहाँ पर आइए દરેક સ્પોન્સરને નમ્ર વિનંતી છે કે અહીંયા અવેલેબલ હોય તો પ્લીઝ ફટાફટ આવજો સર આપ દરેક સ્પોન્સરને નમ્ર વિનંતી છે કે અહીંયા પહોંચો વિકેટ ઉપર हमारे यहाँ के टूर्नामेंट के जितने भी स्पॉन्सर्स यहाँ अवेलेबल हो प्लीज़ जल्द से जल्द आप आइए आ जाइए विकेट के ऊपर हमारे स्पॉन्सर्स आएंगे सब जो जितने भी है उसके बाद हम टॉस और उसके बाद हमारे नेशनल एंडल की शुरुआत करेंगे और हमारे एंट्री गेट के स्पॉन्सर्स अमित भाई दोबड़िया सर्जन ग्रुप काफी देर से हम उनका वेट कर रहे थे और आखिर में वो यहां पर आ चुके हैं और चलिए पूरी एल के आपको पूरी टीम दिखाई जा रही है यहां पर एसपीपीएल सीजन थ्री चैनल के ऊपर यहां दिनेश भाई नारोला પ્લીઝ વિકેટ પર આવજો દિનેશભાઈ નારોલા બ્રિજેશભાઈ નારોલા एसआर के के ऑनर ब्रिजेश भाई नारोला टीम के साथ जुड़ेंगे यहां से और हमारे इस मेगा फाइनल मैच के टॉस के बॉस बनेंगे आज परेश भाई साचोपड़ा चलिए हम पहले सभी दर्शक मेरे को निवेदन करता हूं अपनी जगह पे खड़े हो जाए हम नेशनल एंट्री की शुरुआत करेंगे सभी दर्शक को नम्र विनंती है और दीजिए राष्ट्रगान रेडी मैं आपको कहूंगा तो आप प्ले कीजिएगा तो सभी दर्शक गण को नम्र विनंती करता हूं कि आप स्टेज के ऊपर अपनी जगह पे खड़े हो जाइए एक से तीन में काउंट डाउन करूंगा और आप राष्ट्रगीत शुरू कीजिएगा आप सब अपनी जगह पे खड़े हो जाइए प्लीज दर्शक गन वन टू थ्री मन अधिनायक સાથે પ્રવીણભાઈ ગોગાણી અમિતભાઈ અમિતભાઈ ધોબરિયા એકજયભાઈ માંગોકિયા સુનિલભાઈ વડાલિયા અને બંને ટીમના ઓનર અને કેપ્ટન આગળ આવશે चले सिक्का उछला है और यहाँ पे ऐसा क्या इसने टॉस जीता है और चलिए क्या करना चाहेंगे आप? आपनेट्री को बल्लेबाजी और पहली बार पहली बार यहां से इन्फिनट्री बल्लेबाजी करेगी और मेरे ख्याल से इन्फिटरी टॉस तो पहले बल्लेबाजी की करने वाली थी ऐसा लग रहा है मुझे इनका रिएक्शन કેવું લાગ્યું તમને આજે આ જે પોઝિશનમાં તમે ફાઈનલમાં આવી ગયા અને આ ટુર્નામેન્ટનો આજે છેલ્લો દિવસ છે શું ફીલ કરો છો તમે શું ફીલ કરો છો સૌથી તો પહેલાં મારા ટીમના બધા પ્લેયર હોય કે જે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે બધાએ સાથે સાથે એક આ માહોલ છે અને ખાસ આ ઓડિયન્સનો અને આયોજક કમિટીનો સપોર્ટ કે બહુ સારામાં સારું આયોજન કર્યું છે અને અમારા ઓનરે સૌથી સારામાં સારું અમને હેલ્પ કરી જ્યારે તમારી સેમિફાઇનલ મેચ ચાલતી હતી તમે રન કરવાના હતા એ મેચ કોણે બદલી અને કેવી રીતે આવી સંપૂર્ણપણે તો પેલા એક એક આખા ટીમે ભેગા થઈને જ મેચ બોલી આખા ટીમે ભેગા થઈને જ મેચ બદલી છે બધી જ મેચ બદલી છે એમને એવો કોન્ફિડન્સ હતો કે વન ઉપર તો એ ટીમને નહીં જ જવા જોઈએ અને એ કોન્ફિડન્સ બધાય અમારા પ્લેયરો એ સાથે પાર કર્યો વન ટીમ વન ડ્રીમ જેવું તમારી ટીમે કામ કરી અને તમે ફાઇનલ સુધી પહોંચ્યા ઓલ ધ બેસ્ટ અમારા ટોસના બોસ પરેશભાઈ સાચાપરાને પણ આપણે પૂછીશું સર કેવું લાગ્યું કેવી લાગી આ ટુર્નામેન્ટને કેવી મજા આવી આજે છેલ્લો દિવસ છે અને સ્પોન્સરશીપ આપી ટેબલ આપનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે એસએસપીએલ સીઝન ફોરને પણ તમે સપોર્ટ કરતા રહો જેથી તમારા સ્પોન્સર્સ બી ટુર્નામેન્ટ અધૂરું છે મને એટલો ખ્યાલ આવે સ્પોન્સરનો જેટલો સાથ સાકાર મળશે એવી જ રીતે આપણે સિઝન ફોરને પણ સક્સેસફુલ આ ટુર્નામેન્ટ તો સક્સેસફુલ બની જ ગઈ છે એટલે આ ટુર્નામેન્ટનું લેવલ છે અહીંયા હતું જે અહીંયા સુધી પહોંચી ગયું છે શું કેવું છે સર આજે દિવસ છે અને આ બે ટીમ ફાઈનલ મેચ રમી જોઈ છે સુરતની આ પહેલા નંબરની ટુર્નામેન્ટ છે સૌથી વધારે ઓડિયન્સ અહીંયા થાય છે બસ થેન્ક યુ હવે ડિગજે માંગ કે આ જે અમારા ટુર્નામેન્ટ ના એવું નહી કે આ ટુર્નામેન્ટ પોતાની માંગો કે હોય કે પછી SSPL હોય જો ટાઇટલ સ્પોન્સર રહ્યા છે કે પછી સિહોન તાલુકાઈ

કેવું ફીલ કરો છો તમે આ ટુર્નામેન્ટ વિશે આપણા સમાજમાં આ ટુર્નામેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્લેયર કરો છો આજે તમે એક તો બધા જે પણ ટીમ અહીંયા સેમિફાઈનલ સુધી યા ફાઈનલ સુધી આવે છે એને કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ આ આયોજન જે એસપીપીએલ નું છે સરદાર પટેલ પ્રીમિયમ લીગ આને હું એક સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે નથી જોતો આ ઇવેન્ટને હું એક યુનિટી તરીકે જોઉં છું જે આપણા પાટીદાર સમાજના છોકરાઓ છે એકબીજાને ટીમની સાથે મળે કોણ કયા ગામનો છે કઈ જગ્યાનો છે પણ બધા આજે એક સાથે એકતા સાથે આજે પાંચ દિવસ આ ટુર્નામેન્ટ રેમા જેથી એ લોકો એકબીજાના બિઝનેસ ફ્યુચર પ્લાનમાં ગમે ત્યારે એ લોકો એક સાથે જોડાઈ રહે અને એક સમાજનો એક સારો ઓલું થાય એવો મેસેજ જાય છે એવું મને દેખાણું અને હું ખરેખર અજયભાઈનો અને એસપી પીએલ કમિટીનો હું ખૂબ ખૂબ આભાર છું કે આમાં એમણે મને એક સ્પોન્સરશીપમાં કે ક્યાંય પણ મને મોકો આપ્યો થેન્ક યુ સો મચ તાલીઓથી વધાવી લઈએ આપણે થેન્ક યુ હવે સુનિલભાઈ વાંધે તો આપણે જેટલી પણ એવરી યર મેં તો સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પણ અને એસપીપીએલમાં પણ તમે હો જ છો ને તમે જે કામ કરે ખરેખર બહુ સુંદર વાત છે ને બહુ જ સારી વાત છે પણ તમે સમાજને લગતા આગળ લેવા જઈ રહ્યા છો એક વસ્તુ કરી રહ્યા છો તેના માટે તમે શું કહેશો ને આ ટુર્નામેન્ટ વિશે આ ટુર્નામેન્ટ એસપીપીએલ પરિવાર જેવું લાગે છે અને એના માટે જેટલું બી બની શકે એટલું અમે આપવા માટે તૈયાર છીએ ગમે ત્યારે ગમે તે રીતે આ ટુર્નામેન્ટ આગળ જાય એવી અમારી ઈચ્છા છે દર વર્ષે અમે આનો હિસ્સો બનીએ એવી અમારી ઈચ્છા છે અને અમે અમારા વાગ મોબાઈલ એસએસ ને કેવી રીતે ભૂલી શકીએ જેમણે આપણે સફળતાપૂર્વક ટુર્નામેન્ટમાં સાથ સાકાર આપ્યો અને ફૂલ સપોર્ટ જ્યારે પણ આવ્યા કીધું કે ભાઈ અજયભાઈ કંઈ કામ હોય તો કે લારા કંઈ કામ હોય તો કેજો ને અડધી રાતે પણ કંઈ જરૂરતે કહેજો અને ખૂબ જ સુંદર આ ત્રીજી સિઝન મને ફર્સ્ટ સિઝનમાં પણ મળ્યો સેકન્ડ આવીને પણ જે આ લેવલ જે અપગ્રેડ થયું છે ને તેના વિશે તમે શું કહેશો પહેલાં તો છે ને મને ક્રિકેટનો કોઈ અનુભવ નહોતો યુવીભાઈએ મને ક્રિકેટ બાબતે બધું ઘણું બધું કીધું અને મને ક્રિકેટની અંદર લાવવા વાળા યુવિભાઈ એટલે સ્પેશિયલી થેન્ક્સ યુવિભાઈ અને લારાભાઈનો કેમ કે લારાભાઈએ ફૂલ મહેનત કરી અને શીડી ભાઈનો ફૂલ સપોર્ટ છે આ ટુર્નામેન્ટની અંદર અને અમને વાઘ વોરિયર્સ ને આની અંદર એન્ટ્રી આપી એ બદલ એસપીપીએલ ટીમનો ખૂબ ખૂબ આભાર અને બંને ટીમને કોંગ્રેચ્યુલેશન બેસ્ટ ઓફ લક થેન્ક યુ હવે આપણા કરણ વિધાનસભાના પવિનભાઈ ગોબાણી સાથે હું બે શબ્દ માટે આમંત્રિત કરીશ સરદાર પટેલ પ્રીમિયર લીગ સેશન ત્રણ જે આયોજન થયું છે એમાં આયોજકોને અને સ્પોન્સરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ક્રિકેટ એક હેલ્ધી કોમ્પિટિશન છે અને એનાથી જે આત્મીયતા વધે છે નજીક લોકો આવે છે અને અલગ અલગ વિસ્તારમાંથી જે ટીમો આવતી હોય એટલા દિવસ સાથે રહી અને એકાબીજા સાથે જોડાય અને એનું ટ્યુનિંગ જે વધે છે એની માટે આ આયોજકોનો અને સ્પોન્સરોનો પણ સ્પોન્સર હોય તો આયોજકો કામ કરી શકે એની માટે પોન્સરો અને આયોજકોનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ રોજ જે બંને ટીમ ફાઇનલમાં આવી છે એમને જીતની ખૂબ ખૂબ શુભેચ્છા ભારત માતા કી જય મનીષભાઈ હા થોડું દિવસ આમ તેમ હોય તો થાય તો આજે તમારી રણનીતિ શું છે તમે ટોસ જીતે તો તમે શું કરતે અમે ટોસ જીતે તો બી અમે બેટિંગ જ લેતે અને આમ આજ તો આપણી ભેગું દાદા છે જ સો ટકા આપણી ભેગું કષ્ટભંજન દેવ છે પુરુખ્યાન મન દાદા છે એટલે આપણા લક તો આજે આપણી ભેગું છે જ આપણા રથ ઉપર સાક્ષાત બજરંગબલી